શ્રી ઝવેરચંદ મેઘાણી લિખિત ડોશીમાની વાતો અંતર્ગત આજની વાર્તા અજબ ચોર, સ્વર ખ્યાતિ દવે. એક હતો ચોર. એને એવું નિયમ કે એક વર્ષમાં એક જ વાર ચોરી કરવી, બીજી વાર નહીં. એક દિવસે એ ચાલ્યો ચોરી કરવા. રસ્તામાં એક નદી આવી, ત્યાં એ બેઠો. એટલામાં એક વાણિયો નીકળ્યો. વાણિયાને બહુ તરસ લાગેલી. ખોબો ભરીને જ્યાં પાણી પીવા જાય ત્યાં તો તે ચોરને જોઈ ગયો. વાણિયાના પેટમાં ફાળ પડી. પાણી પૂરું પીધા વિના એ ઉઠ્યો. ચોર કહે, શેઠજી, પૂરું પાણી તો પી લ્યો. વાણિયો કહે, બસ ભાઈ, મારે વધારે નથી પીવું. ચોર કહે, શેઠ, તમે ભડકો માં, હું તમને નથી લૂંટવાનો. વિશ્વાસ રાખો અને પાણી પી લ્યો. મારે તો મોટી ચોરી કરવાની છે. વાણિયાએ પાણી પીધું. ચોર કહે, શેઠ, તમારી પાસે આ લાકડી છે, તે મને આપો, પૈસા દઉં. વાણિયાના મોઢા ઉપરથી લોહી ઉડી ગયું. એ બોલ્યો, ભાઈ, મારાથી લાકડી વિના હલાય નહીં. લાકડીને ટેકે ટેકે તો હું હાલું છું. અહીં વગડામાં બીજી લાકડી ક્યાંથી કાઢું? ચોરે લાકડી ઝૂંટવી લીધી અને એને ચીરી. ત્યાં તો માહેથી ચાર રત્નો નીકળ્યા. દાંત કાઢીને ચોર કહે, શેઠજી, તમને મેં અભય વચન દીધેલું, તોય તમે મારી પાસે ખોટું બોલ્યા. લ્યો, આ તમારા રત્ન. મારે એ ખપે નહીં. તમે કે ગામ જાઓ છો? શેઠ કહે, ઉજ્જૈની નગરી. ચોર કહે, ઉજ્જૈનીના રાજા વીર વિક્રમને એટલું કહેજો કે આજે રાતે હું ચોરી કરવા આવીશ, માટે હોશિયાર રહે. વાણિયાએ જઈને વીર વિક્રમને ખબર દીધા. રાજા વીર વિક્રમ તો વિચારવા લાગ્યા કે ઓહો, આવો બહાદુર ચોર કોણ હશે? આ ચોર તો સામેથી સમાચાર મોકલાવે છે. રાજાએ હુકમ કર્યો કે આજ રાત હું એકલો આખા નગરીની ચોકી કરવાનો છું, માટે બધા સિપાહીને રાતે રજા આપવી. કોઈએ આજ રાતે જાગવાનું નથી. નગરના માણસોને પણ કહેજો કે નિરાતે સૂઈ જાય. રાજાજી તો દેવતાય પુરુષ હતા, એના વચન ઉપર બધાને વિશ્વાસ. રાત પડી. ચોકીદાર બધા પોતપોતાને ઘેર ગયા. ગામના માણસો પણ સૂઈ ગયા. નગરના ગઢના દરવાજા દેખાઈ ગયા. રાજાજી એકલા ચોરનો વેશ લઈને નગરની અંદર ગઢની રાંગે રાંગે ફરવા લાગ્યા. ફરતા ફરતા એક જગ્યાએ ઊભા રહ્યા. એને લાગ્યું કે અહીંથી ચોર ઉતરશે. ત્યાં તો બહારથી પેલો ચોર ગઢ ઉપર આવ્યો. ચોરે જોયું કે અંદર એક આદમી ઊભો છે, એટલે તે પાછો ઉતરવા માંડ્યો. ત્યાં તો રાજાએ સિસોટી મારી. ચોર એકબીજાને જોઈને સિસોટી મારે તેવી જ હતી આ સિસોટી. ચોર સમજ્યો કે આ કોઈ મારો જ ભાઈબંધ લાગે છે, એટલે એ અંદર આવ્યો. વિક્રમ રાજા કહે કે ચાલ દોસ્ત, હું આ ગામનો ભોમિયો છું, તને સારા ઠેકાણા બતાવું. બંને જણા ચાલ્યા. ચાલતા ચાલતા એક શાહુકારનું ઘર આવ્યું. રાજાએ અંદર જવાનો રસ્તો બતાવ્યો. ચોર અંદર જાય ત્યાં શેઠ શેઠાણી ભર ઊંઘમાં સૂતેલા. ચોર થોડી વાર ઊભો, ત્યાં ઊંઘમાં ને ઊંઘમાં શેઠાણી બોલ્યા કે કોણ એ ભાઈ? આ સાંભળીને તરત ચોર બહાર નીકળ્યો. રાજાને કહે કે ચાલો બીજે ઘેર, અહીં ખાતર નથી પાડવું. રાજા કહે, કા? ચોર બોલ્યો, શેઠાણીએ મને ભાઈ કહ્યો, બહેનને તો કંઈક દેવાય. એમ કહી પાછો અંદર ગયો. પોતાની પાસે સોનાનો એક વેઢ હતો, તે શેઠાણીની પથારીમાં મૂકી આવ્યો. પછી બેઉ જણા બીજે ઠેકાણે પહોંચ્યા. ચોર અંદર જાય ત્યાં શેઠાણી સૂતેલા.
ચોરનો હાથ એક મીઠાની ગુણી ઉપર પડ્યો. એના મનમાં એમ થયું કે આ શુકનની સાકર છે. એક એક ગાંગડો લઈને મોઢામાં મૂકે ત્યાં તો મીઠું. ચોર તરત બહાર નીકળ્યો. રાજા કહે, કેમ થયું? ચોર બોલ્યો, ભાઈ, આ ઘરનું લૂણ મારા પેટમાં પડ્યું. મારાથી લૂણ હરામ થવાય નહીં. ચાલો બીજે ઘેર. રાજાને થયું કે આ તે ચોર કે સંત. ત્રીજે ઘેર ગયા. રાજાએ રસ્તો દેખાડ્યો. ચોર અંદર જઈને અંધારામાં હાથ ફેરવે ત્યાં એક જુવારના કોથળામાં એનો હાથ પડ્યો. ચોર બહાર નીકળ્યો અને રાજાને કહ્યું કે ભાઈ, શુકન તો સારા થયા, ચાર હાથમાં આવી. પણ જે ઘરમાં શુકન થયા તે ઘરને કાંઈ લૂંટાય? એ શુકન તો હવે ફળવાના. ચાલો બીજે ઘેર. રાજા કહે, ચાલ. ત્યારે રાજમહેલ ફાડીએ. બેઉ જણા ચાલ્યા રાજમહેલમાં. રાજમહેલની અંદર દાખલ થયા. ત્યાં એક પણ ચોકીદાર ન જોયો. ચોર પૂછે છે, ભાઈ, આ તે શું? ગામોમાં કોઈ ચોકીદાર જ નહીં. દરબાર ગઢમાં કોઈ માણસ નહીં. રાજા વીરવિક્રમનો બંદોબસ્ત તો બહુ વખણાય છે ને? રાજા કહે, અરે ભાઈ, એ બહાર મોટી મોટી વાતો સંભળાતી હશે. અહીં તો આવું જ અંધેર ચાલે છે. રાજા કશું ધ્યાન નથી દેતા. મહેલમાં રાણીજી હિંડોળા ખાટ ઉપર સૂતેલા. રાજા ચોરને કહે કે આ ખાટના પાયા સોનાના છે, પાયા લઈ લઈએ. એટલે છોકરાના છોકરાએ બેઠા બેઠા ખાય. પણ ખાટ શી રીતે કાઢવી? રાણીજી જાગી જશે તો? પછી ચોરે ખાટ હેઠળ ઉપરા ઉપરી ગાદલા ખડકવા માંડ્યો. ખાટને અડે એટલો મોટો ખડકલો કર્યો. પછી છરી લઈને ચારે તરફથી ખાટની પાટી કાપી નાખી. એટલે રાણીજીનું શરીર નીચે ગાદલા હતા તેના ઉપર રહી ગયું. પછી ચોરે દાંત ભરાવીને ખાટને આકડિયામાંથી ખેંચી લીધી. એને વીખીને ચાર પાયા જુદા કાઢ્યા અને ચારેય પાયા લઈને બંને જણા પાછા ગઢની રાંગે પહોંચ્યા. પેલો ચોર કહે, લે ભાઈ, આ બે પાયા તારા અને બે મારા, સરખો ભાગ. રાજા કહે, હું એક જ પાયો લઈશ, મહેનત તો તારી છે. ચોર કહે, ના, તે જ મને ઠેકાણું બતાવ્યું, તારી મહેનત પણ ઘણી છે. ત્યાં તો ઝાડ ઉપરથી એક ચીબરી બોલી. તરત ચોરે રાજાને કહ્યું, ઓળખ્યા તમને? શાબાશ છે રાજા, માથે રહીને ચોરી કરાવી કે? રાજા હસી પડ્યા અને પૂછ્યું, તે શી રીતે જાણ્યું કે હું રાજા છું? ચોરે કહ્યું, રાજાજી, હું પંખીની બોલી પણ સમજું છું. આજે ચીબરી બોલી એનો અર્થ એમ થાય છે કે આ ચોરીના માલનો માલિક તો અહીં જ ઊભો છે. રાજાએ શાબાશી આપી. ચોરને પોતાને મહેલ લઈ ગયા. બીજે દિવસે મોટી કચેરી ભરીને ચોરને ઇનામ દીધું. એની નીતિના વખાણ કર્યા. એને રાજમાં નોકરી દીધી.